રાજકોટ. કેમ છો મિત્રો? મજામાં ને? કહાની મેરી, કહાની આપકી, કહાની હમ સબકે અહેસાસો કી, સંગીત કે સુર ઓર ગુજરાત મિરર કે સંગ ધરી ધમ ઓફ લાઈફ. હું છું ગુંજન. આ છે તમારા માટે આજની સ્ટોરી. મિત્રો, કામના સમયે કામ કરવું જોઈએ અને આરામના સમયે આરામ, આ જ જીવનનો નિયમ હોવો જોઈએ. જો આ નિયમને તોડ્યો તો સ્વર્ગ જેવી જિંદગીને પણ નર્ક બનતા વાર નહીં લાગે. એક માણસ ખૂબ આળસુ હતો. એ એવી જિંદગી ઈચ્છતો હતો કે જેમાં એ આરામથી પડ્યો રહે. એટલું જ નહીં, એને કંઈ પણ વસ્તુની જરૂર પડે એને બેઠા બેઠા જ મળી રહે. એની આ આદતથી એના ઘરના બધા લોકો ચિંતિત હતા અને સુધારવા માટે એની ઈચ્છાઓ પૂરી ન કરતા. એક દિવસ એનું મૃત્યુ થયું. મૃત્યુ પછી દેવદૂત એને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગ ખૂબ સુંદર હતું. દેવદૂતે એને ઘર બતાડ્યું. તમારે અહીંયા જ રહેવાનું છે, બધું અહીં મળી જશે. આ દાસ દાસીઓ તમારી સેવા માટે છે, તમારા બધા હુકમ એ પૂરા કરશે. એ માણસે વિચાર્યું, કાશ હું અહીંયા વહેલો આવી ગયો હોત તો આ ઘર પર જે તકલીફ સહન કરવી પડી છે એ ન કરવી પડત, કામ ન કરવું પડત. એ બસ દિવસ રાત સૂતો અને જે જોઈ પથારીમાં મળી જતું. પણ ધીરે ધીરે એ આ બધાથી બોર થવા લાગ્યો. જીવો ઉઠવાની કોશિશ કરતો દાસ દાસી એને રોકી દે. આમ ઘણો સમય વીત્યો અને આરામની આ જિંદગી એને બોજ લાગવા લાગી. એનું મન ક્યાંય લાગતું નહોતું. એને હવે કામ કરવું હતું. એક દિવસ એણે દેવદૂતને કહ્યું, બસ મને મારો સમય કામ કરીને વિતાવવો છે. દેવદૂતે કહ્યું, આ જ જિંદગીની તો તને ઈચ્છા હતી, નહીં તો આરામ કરવા આવ્યો છે, કામ કરવા નહીં. એણે માફી માંગીને કહ્યું, હું સમજી ગયો, મનુષ્યએ કામના સમયે કામ કરવું જોઈએ અને આરામના સમયે આરામ કરવો જોઈએ. બંનેમાંથી એક પણ વધી જાય તો જીવનનો આનંદ પૂરો થઈ જાય છે. મિત્રો, કામને ક્યારેય બોજ ન સમજો, મન લગાવીને કામ કરો. તો આ હતી તમારા માટે આજની સ્ટોરી. આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો અમારા ગુજરાત મિરરના ફેસબુક પેજ પર, સબસ્ક્રાઇબ કરો અમારા યુટ્યુબ ચેનલને, અને હા, આ સ્ટોરીને શેર કરવાનું ના ભૂલતા. જરૂરથી શેર કરજો. ધન્યવાદ.